आके नानी हुने यस्तिन त खेमराज दा आ परिचय आपु मोदी साहेब ने हगो हाटु भाइस अन आवा नावा यानी पे घणा हाटु भाइस मोटो परिवार અર્જુન ભાઈ બેઠા એટલે મને ઈ યાદ આવી જો અત્યારે એને કારણ કે એને બોલવાની ફાવડી જેવી છે તમે કોંગ્રેસ વાળા ગોચ્યા જ કરો તમે બોલો ને અમલીજી મુદ્દો લઈને બોલાને આપી દે આમાં આમાં શું છે લોટ એનો હોય એ મહળ તાવડો જોવે અને આપણે શું છે હજી એનો ગાંઠિયો જ વીણ્યા કર્યા બોલો તો શું છે એવું લાગે કે ફાફડા ત્યાં ને લાંબો કરી નાખે ફાફડા બોલો લોટી નો બોલો કઈ 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 જો અત્યારે અહીંયા આવ્યા હોય અહીંયા ભાઈ ભાઈ બામણા સાની ભૂમિમાં આજે મધ માટે નથી આવ્યો બેનો ભાઈ તમારા શરણો ની રજ લેવા તા તો આપણે હલે મારો પ્રોગ્રામ હતો આજે ગુજરાત સ્થાપના દિન છે પહેલી તારીખ સુરત કાર્યક્રમ હતો અમરીશભાઈ એટલે અમારા આપણા કલેક્ટર ત્યારે ડીડીઓ ડીડીઓ તરીકે વોરા સાહેબ અત્યારે અંબાજી કલેક્ટર છે એ વોરા સાહેબ અને આપણે રાજુભાઈ ગઢવી હેમુભાઈ દીકરા આપણા એનો ફોન આવ્યો મને કે મેં ભાઈ સુરતમાં કાર્યક્રમ કરવાનો છે મને કે મોદી સાહેબ હાજર રહેવાના છે મેં કહો હારા માણસો હાજર કોઈ રહેતા હોય તો અમે અડધી કિંમતમાં જાય આજ જેમ રામસિંહભાઈ લાવ્યા ક્યાં ગયા આ ખરેખર રામસિંહભાઈ મને કીધું મને કે જો ભાઈ અમારો પરિવાર છે મેં તમારો પરિવાર અમારો પરિવાર આપણે એમ કહીએ ને કે આ કનંગિયાના કુળદેવી એ તો આપણે એમ કહીએ એ વ્યવસ્થા છે બારિયા પણ દાખલા તરીકે એ એ કરંગિયા પરિવાર હોય પણ એના ઘરમાં જેની દીકરી આવી હોય એ તો બીજા પરિવારની હોય ને તો અડધી કુળદેવી તો એ ન ગણાય ઓલી તમારે તો ખરેખર જે જે કુટુંબની દીકરી આવી ને એની કુળદેવીને માનવી દો હું કામ વેલો વધારવા ઈ આવી કુળનો વેલો વધારવા એટલે આ તો એક વ્યવસ્થામાં બાકી તો સમગ્ર સમાજનો કાર્યક્રમ છે સાહેબ મારો કહેવાનો મતલબ એ છે આમાં બધા 50-50% જેટલા કરંગિયાની દીકરીઓ જેના ઘરે હશે એનાય 50% કુળદેવી થયા અથવા તો કરંગિયાના ઘરમાં બીજા વર્ણ જે અટકની બીજા અટકની દીકરીઓ છે એનાય 50% કુળદેવી થયા એટલે આ બધું આમ એટલે જ આમ ભાવથી મજા આવે બાકી લગ્ન તો લગ્ન છે એ તો જેના નોચ્યા હોય એને ખબર હોય અને આને શું ખબર હોય ફેરા કેમ ફરાય એક વરરાજો સાહેબ ફેરા ફરવા એમાં આપણે ત્યાં ચાર ફેરા ફરે ને એમાં ત્રણ ફેરામાં પુરુષ આગળ ને ચોથા ફેરામાં ઈ આગળ અને પછી શાસ્ત્ર પ્રમાણે વળી આપણને સમજાવે કે ધર્મ અર્થ કામ અને મોક્ષ આના ચાર ફેરા છે મિત્રો એવું કે આપણે આ દેશની શક્તિ એમ કહે છે કે ચારે ત્રણ ફેરામાં ધર્મમાં અર્થમાં કામમાં તું આગળ મોક્ષમાં હું આગળ સ્વર્ગમાં હું પેલી વી જાય એવું તો કે પછી એવું ન હોય એ એમ કે પેલા તારા દીકરા ડોટું મારો એટલે માર લે ને પછી છેલ્લે તારે મારી વાહ દોડ્યો આવવાનું છે જેમ રજકા વાહ બકરી હાલી આવે એમ મૂળ આગળ બીજું કે જાવ છું એ છોકરા હેઠા બેસી જાવ બસ આ છોકરાથી કંટાળીને પ્રોગ્રામમાં સીડ્યા હતા એમ મારે બેઠા હો હું તો ખરેખર જોઉં ભાઈ બાળકોને જોઉં રાજી થાય કારણ કે હું પૂન કર્યા છે આ ટાઈમે જન્મમાં અવડા તો આપણે હતા ભાઈ થવા ટી શર્ટ હે આ ટી શર્ટના ખર્ચામાં દાદાના ગામ ધોળા બંધ લગ્ન થઈ ગયા આ પૂન કહેવાય ભાઈ અને આપણે તો અવડા હતા મરી ગયા ખાખી સડ્યું પહેરી પહેરી અને ટોલા એવા થતા એકડે એક એકડે મીંડે ગમ એક જણા ફેરા ફરતો હતો ને સુરત ને ઘડીક સાઈડમાં રાખે પેલો ફેરો ચાલુ કર્યો એટલે જે ફેરા ફેરાય બધાને ખબર હોય એટલે ખેતરપાળ પાસે પહોંચ્યા એમાં આપણા ગામડાના ગોરદાદા ઘરની ગાયનું ઘી ખાઈ ગયેલા ઘરેડી જેવું ગળું પેલા તમે સાંભળી જાઓ આપણે અહીંયા પોગ્રામ ભજન હોય માં માઇક નહોતા રામસાગરના રણકાર ઉપર ભજન થતા પણ ત્રીજા ગામમાં પાડોદરમાં ખબર પડતી હતી ક્યાંક ભજન સંભળાય પાડોદર સંભળાતા હતા એટલો માણસ અંદરથી શાંત હતો બીજાને સાંભળી શકતો હતો અત્યારે માઇક હેઠે બેઠો હોય તો કે હજી વધારો તું અંદરથી શાંત નથી મરી જાતો એ ન સંભળાય તને હવે
અંદરથી માણસ શાંત બનવો જોઈએ, બીજાને સાંભળી શકે. એટલે તે શાસ્ત્રનો પહેલો શ્લોક, સ્વસ્તિના ઇન્દ્રો વ્રત સવાહા, વ્રત સવાહા એટલે કોકને સાંભળ, આ મુદ્દો. એટલે પહેલો ફેરો આમ ચાલુ થયો એટલે ગોર બાપા એ તમને કોઈ દેશી આપણા ઓમ શુભ લગ્ન મંડપ મધ્યાય વરરાજાના જમીના પગમાં લઈ બૂટ મોજા કાઢીને વરરાજાના જમીના પગનો અંગૂઠો ખેતર પાલને અડાડો. અણવર કે આવ્યો ગોર દાદા સો રૂપિયા તમારું અંગૂઠો ઉડાડી ગયો. ગોર દાદા કે ભાઈ મારો અંગૂઠો નો હાલે, વરરાજાનો અંગૂઠો ઉડાડવો પડે. બાપા કે ગોર દાદા આવ્યો બીજા 200 પણ એ મુદ્દો મૂકી ગયો. ગોર દાદા કે કઈ સમજણ ન પડે, દાખલા એવી સમજણ્યું પડાય નહીં, નગર આ પ્રસંગ નો ઉકલે. બાપા કે છે શું કે અમે વેવાઈને નથી ખબર પડાવતી, તમે ખેતરપાલને હું કામ ખબર પાડો તો ભલા કે હજી અમને સમજણ નથી પડી, ત્યાં અંગૂઠો જ નથી. એટલે ટૂંકમાં હું એ અડધી કિંમતમાં ટૂંકમાં પ્રોગ્રામ નક્કી કર્યો અને સરકાર શ્રી તો ચેક આપે છે કે આપે ન્યા ગયા પ્રોગ્રામમાં. અમે હતા અભયસિંહભાઈ હતા, ભાઈ બિહારીભાઈ હતા, તો ન્યા ગયા હતા. મુખ્યમંત્રી નહીં, મંત્રીઓ બીજા ખરા, મુખ્ય નહીં. એટલે મેં કીધું સાહેબ આપણે બોલ્યા હતી, મને કે ભાઈ હવે હવારમાં આવશે. હું કહું હવારમાં અમે નથી, મને કે શીડી જોહે પ્રોગ્રામ જોશે 100%. હું કહું પાકું, મને કે પાકું. હું કહું તો હું આખો પ્રોગ્રામ ન જોવે તો કાંઈ નહીં, પણ હું જે 10 મિનિટ બોલું છું એ 100% સંભળાવજો. ન સંભળાવીને માના હમ, મેં કીધું કે પાકું. અને પછી મેં ચાલુ કર્યું, ભાઈઓ ગુજરાત ગુજરાત છે મેનો ભાઈઓ, બીજા રાજ્યોની હું ટીકા નથી કરતો મેનો ભાઈઓ, પણ બીજા રાજ્યોને જેને પહાડ મળ્યા થાય એને રણ નથી મળ્યું બેનો ભાઈઓ, જે રાજ્યોને રણ મળ્યા થાય એને વન નથી મળ્યું બેનો ભાઈઓ, અને જે રાજ્યોને વન મળ્યા થાય એને દરિયો નથી મળ્યો બેનો ભાઈઓ. એને બદલે ગુજરાતની ભૂમિ મને દ્વારકાથી લઈને દાણુ સુધીનો 150 કિલોમીટરનો દરિયો રે મળ્યો છે બેનો ભાઈઓ. જો રેવા દે હું તો ગાંડી ગીર અને ડાંગ આહવા જેવું વન મેળો છે મેનો ભાઈ, ગિરનાર જેવો પહાડ મેળો છે, દ્વારકાધીશ અને સોમનાથ જેવા બે બાપ મેળા છે બેનો ભાઈ, આ ગાંધીની ગુજરાત છે બેનો ભાઈ, સરદાર વલ્લભભાઈ પટેલ ની ગુજરાત છે બેનો ભાઈ, ગુજરાતમાં દારૂબંધી છે બેનો ભાઈ, ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં 11 વર્ષ થી ગાંધીનગર ની ખુરશીમાં બેઠો છું, ગુજરાતમાં ક્યાંલી દારૂ ઘૂસી જાય હજી સુધી મને ખબર નથી બેનો ભાઈ. હું ગાયજો સીડી સંભળાવીજો, આપણે વાઈટ હળગાવી ફડાક્યા ફૂટવાય ફૂટે. અરે ભાઈ લગ્ન ની વાત આવે એટલે તો 80 વર્ષ ના બાપા રાજી થાય. લગન લગન શબ્દ એવો છે સાહેબ, બીજો જન્મ છે. જેમ બ્રાહ્મણ ના દીકરાને જેમ તમે જનોય આપે અને બીજો એમ કહેવાય જન્મ થાય, પક્ષીના ઈંડા માલી જેમ કહેવાય બચ્ચું બારું નીકળે અને બીજો જન્મ થાય, એ જ રીતે લગ્ન એક દીક્ષા છે. જેવો તેવો મંત્ર, આ પળ જે હાથમાં આવી ગઈ એ મહેરબાની કરીને વેડફાઈ ન જાય, આનો સદુપયોગ કરીને જીવી જાજો, પરમાત્મા રાજી બહુ થાય. એટલે જેટલી વ્યવસ્થા છે એટલા વ્યસન નહીં વિજ્યા કે આપણે કઈ બહુ સારા રિપેર નથી થયા. આવા મેળાવડામાં આવો પ્રાર્થના કરીને એટલું કહું કે બે મુદ્દાનું ખાસ ધ્યાન લઈને જાજો, તમને ખૂબ આનંદ જ કરાવો છે. અમારે કઈ બોધ દેવો નથી, આલી જુનાગઢ કઈ આગુ નથી, તમે બધા સિદ્ધ છો, તમને શું કહેવાનું. પણ ભગવતીનો પ્રસાદ ખાધા પછી એક મુદ્દો કાયમ માટે હોવો જોઈએ કે બીજાની પ્રગતિ જોઈને જે માણસ રાજી થતો હશે ને એ કોઈ દી દુનિયામાં દુખી નહીં થાય. લખો અહીંયા લખી લેજો, બીજાની પ્રગતિ જોઈ અને જે માણસને હરખની હેલી ચડતી હોય, ભલે બોલતા ન હોય પણ મા પાસે દર્શન કરીને એટલું કે હે માં ભલે અમે બોલતા નથી પણ આજ આપ્યું ને હજી એને 10 ગણું આપજે, મારી માં એને ખૂબ આપજે, એ ઓલાને આપે કે ના આપે પણ આવી પ્રાર્થના કરનારને ભગવતી 100% આપે, એ વાત ફાઈનલ છે, એને આપવું જ પડે. અને ત્રીજી વાત,
કે આ માનો પ્રસાદ જેના પેટમાં વયો જાય મહેરબાની કરીને કોઠા વડાવતા ની એવી ક્યાંક પ્રતિજ્ઞા લઈ લેજો, જોઈ લેજો પછી તમને જીવન જીવવાની કેવી મજા આવે. એમ આ આ કૃપાથી આજે ભેગા થયા છીએ અને એમાંય ક્યાંક પુણ્ય ભેગા થયા હોય તો. અને એટલે મારો કવિ કાગ લખે છે કે માડી તારા કે જાલા એ જન્મ નિરે આક બાણી રે નંદ રાણી તા
બરોબર આમાં પરચુરણમાં આપણને બહુ શોખ નહીં, જથ્થાબંધ આવવા જોઈએ. એટલે શોખ ને એમ તો દાંત કરો મારે, કારણ કે તમે બોલો, હું બોલતો તમે રૂપિયા નાખવાઓ તો આડું પડે એટલે મન ન ફાવે. અને આ બસ કલંદર તો નકર આ અમારે નથી લઈ જવાનું બરોબર. પણ જસુભાઈ આમાં કોને ખબર હું કરંટ હોય, કલાકાર ગાતા હોય અમારે લઈ નથી જવાનું બરોબર. પણ માથા ઉપર અડે ને તા તો અંદરથી ઉપડે, ભલે ફેફસા ફાટી જાય બાકી પાછળ નથી પડવું એમ. અમારે ખેમરાજનગર થાકેલો હોય તોય મંજીરા આગળ એમ તે તોડી નાખશે.